જય સ્વામિનારાયણ મારું નામ ચેતન સોની છે હું એક હસ્તરેખા જ્યોતિષ છું એક ડાયનામિક યુવકનો હાથનો જે અનુભવ છે હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લંબચોરસ અને ચોરસ હાથ છે આ બોલીને પણ મહેનત કરશે અને સ્માર્ટ વર્ક પણ કરશે અને શારીરિક મહેનત પણ જોરદાર કરશે જે પણ કંઈ કામમાં હાથમાં લેશે એ કામની પૂરી ડિટેલ લેશે અને વ્યવસ્થિત એને શારીરિક કામ પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે એટલે માર્કેટિંગ અને સાથે આ આંગળાની સાઇઝ પણ અથેળી જેવી જ છે એટલે કહેવાનો મતલબ આ વ્યક્તિ એનાલિસિસમાં પણ માસ્ટર હશે આ કોઈ પણ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ પાયાથી માંડી અને બને ત્યાં સુધીનું જે નોલેજ હોય ને એ સંપૂર્ણ નોલેજ ધરાવતો વ્યક્તિ હશે એટલે જે પણ ફિલ્ડમાં જશે એ ફિલ્ડની અંદર સંપૂર્ણ નોલેજ આની પાસે હશે અને એનું કામ કરશે એટલે કોઈ જગ્યાએ પાછો નહીં પડે એનાલિસિસમાં માસ્ટર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ગુરુની આંગળી છે આ શનિની આંગળી છે આ જે ગુરુની આંગળીનું દલાન છે એ શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિ છે સાથે આ સૂર્યની આંગળી છે સૂર્યની આંગળીનું દલાન પણ શનિ તરફ છે એટલે આનો હિંમતી સ્વભાવ જોરદાર હશે સાથે આ ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે સાથે આ બુદ્ધની આંગળી સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે એ જોરદાર છે એટલે આ વ્યક્તિને ગવર્મેન્ટ જોબ પણ મળી શકે છે સારામાં સારી ગવર્મેન્ટ જોબ અને ગવર્મેન્ટ જોબ ન મળે તો પ્રાઇવેટ જોબમાં પણ આગળ જઈ શકે અને બિઝનેસમાં પણ વિચારે તો પણ આગળ જઈ શકે કેમકે આનું સૂર્યની આંગળી અને વેપારની આંગળી બે મોટી છે એટલે સારામાં સારી અને હિંમતી સ્વભાવ જોરદાર આ એક રાજયોગ કહેવાય બુધનો રાજયોગ કહેવાય અને ગવર્મેન્ટ પણ જોબ મળી શકે છે એમાં પણ આગળ વધી શકે છે અને પ્રાઇવેટ જોબમાં પણ આગળ વધી જશે અને ગમે ત્યારે વેપાર કરે એમાં પણ આગળ વધી શકે છે અને હિંમતી સ્વભાવ જોરદાર હશે એક્સ્ટ્રાઓર્ડિનરી અને આને બુધનો રાજયોગ કહેવાય સાથે આ અંગૂઠો અંગૂઠાનો આ જે ઉપરનો ભાગ છે એ ઈચ્છાશક્તિનો છે ઈચ્છાશક્તિ એની પાછ જોરદાર છે પણ આ જે લોજિક છે એમાં અહીંયા સેજ ખાડો છે એટલે જે કંઈ પણ ઈચ્છા કરી લોજીક તરીકેથી સમજાવી નથી શકતો અને આ વ્યક્તિને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કોઈ વ્યક્તિ કે આ વસ્તુ આ છે તો એમાં એને આવી જવાનું એટલે કોર્પો મમ કે કોપ્રોમાઇઝ નહીં કરવાનું કોપ્રોમાઇઝ કરશે તો આને નુકસાન જશે એટલે કોઈપણ વસ્તુમાં કોપ્રોમાઇઝ નહીં કરવાનું કેમ કે આ અંગૂઠામાં સહેજ ખાડો એટલે કોમ્પ્રોમાઇઝ નેચર હોય પેલો કે આમ હા ભાઈ હું કોમ્પ્રોમાઇઝ કરી લઈશ પણ કોમ્પ્રોમાઇઝ કરવાથી આપણને નુકસાન થાય આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું ઓડિયો દ્વારા કહી દઈશ કે આને શું અહીંયા આગળ પહેરવાથી એને ફાયદો થાય અને એનાથી કોમ્પ્રોમાઇઝેશન એને ન કરવું પડે એના માટે અંગૂઠામાં અહીંયા આગળ આ લીટી છે આ બહુ સારામાં સારી છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરાવશે ઓનલાઈન બિઝનેસ કરાવશે કોઈ પણ ઓનલાઈન બિઝનેસ કરાવશે સાથે અહીંયા આગળ જવનું નિશાન છે આને બુધાય કહેવાય છે એટલે આ પોતાના ખર્ચે પોતાની મહેનતે પોતાનું ઘર બનાવશે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઘર બનાવશે જોરદાર આ હૃદય રેખા છે ગુરુ અને શનિની વચ્ચે જઈ રહી છે એટલે ગુરુના ગુણ પણ મરી રહ્યા છે શનિના ગુણ મરી રહ્યા ગુરુ એટલે આ એક ધાર્મિક પ્રવૃત્તિનો થશે અને વ્યવહાર કુશલ થશે પરિવારને સાથમાં લઈને ચાલવા વળો હશે પરિવારના દરેક સદસ્યને સાથમાં લઈને ચાલશે હરેક પરિવારના અને એ બધા સદસ્યનું કેવું ચાલે કેવું નહીં એ બધી જ જાણકારી રાખશે અને સાથે શનિ પ્રધાન પણ કહેવાય શનિ તરફે જઈ રહી છે અને ગુરુની વચ્ચે જઈ રહી છે ગુરુ વચ્ચે એટલે શનિ તરફ એટલે રોજ સવાર ઊઠીને કેમ રૂપિયા કમાવા એના વિશે પણ આ જોરદાર વિચારશે અને સામ દામ દન ભેદ આ કોઈ પણ તીકડામાં અજમાઈને કેવી રીતે રૂપિયા કમાવા એ પણ વિચાર છે ધાર્મિક પ્રવૃત્તિનો પણ હશે અને ધંધા ધંધાકીય મગજનો પણ હશે બે વસ્તુ છે સારામાં સારી અને હૃદયરેખા ગાટી છે એટલે આને જમીનથી લગતા કોઈ પણ પ્રોડક્ટ હોય એમાં એને ફાયદો થશે કેમ જીવનરેખા જીવન રેખા અને આ તણે જાડી છે ગઠ્ઠી દેખાય છે એટલે આને જમીનમાંથી કોઈપણ પ્રોડક્ટ નીકળે એમાં એને ફાયદો થશે જમીનની ઉપર ઉગતી પ્રોડક્ટ કે જમીનની અંદર પ્રોડક્ટ કોઈપણ પ્રોડક્ટ એ કોઈપણ પ્રોડક્ટમાં એને ફાયદો થશે સારામાં સારો આ માઇન્ડ રેખા છે છેક ચંદ્ર તરફ જઈ રહી છે પણ મંગળ ક્ષેત્રમાંથી નીકળી રહી છે આ વ્યક્તિને કોઈ પણ બિઝનેસ કરે એમાં ખાસ ધ્યાન રાખવાનું કેમ કે વિચારો કરે પણ એને પદર્શ નથી કરી શકતો એ મનમાં જ રાખે છે કલ્પનાઓ કરે પણ મનમાં જ રાખે છે પણ એને બહાર કાઢવાની જરૂર છે અને સાથે આ વ્યક્તિ વિવેકવાન હશે સો વ્યક્તિનું સાંભળશે સમજશે પછી એની મુજબનું કાર્ય કરશે સારામાં સારું કાર્ય કરશે એની પાસે જનરલ નોલેજ પણ જોરદાર હશે અને ધાર્મિક પણ જોરદાર હશે અને વિવેકવાન પણ જોરદાર હશે સાથે અહીંયા આગળ એક રેખા ઊંચી જઈ રહી છે બીજી અહીંયાથી ઊંચી જઈ રહી છે બે રેખા બુદ્ધ તરફ ને સૂર્ય તરફ જોઈ રહી છે માઇન્ડ રેખામાંથી આ બહુ સારામાં સારી વસ્તુ છે બુદ્ધ તરફ એટલે વેપારી ગુણ વધે અને સૂર્ય તરફ એટલે એના કામનો વિસ્તાર થશે જ્યારે આ લાઇન ક્લિયર થઈ સૂર્ય તરફ જશે એટલે જબરજસ્ત વિસ્તાર થશે એના કામનો અને માઇન્ડ જોરદાર પાવરફુલ થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર છે માઇન્ડ રેખા આ જીવન રેખા છે આ જીવન રેખા જોરદાર છે પણ આ શેષ ચંદ્ર તરફ જઈ રહી છે એટલે આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કે પાંચસો કિલોમીટર કોઈ પણ બિઝનેસ કરશે તો એને ફાયદો થશે સારામાં સારું અને આ એક નિર્માણ કહેવાય આ એક નિર્માણ કહેવાય મોક્ષની પ્રાપ્તિ થાય અને સાથે સાથે આને આ બધી રેખાઓ નીચે તરફ જઈ રહી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ બધી રેખા આ ટ્રાવેલિંગ રેખાઓ છે આ બધી ટ્રાવેલિંગ રેખા જે જીવન રેખામાં જોરદાર છે આ બધી ટ્રાવેલિંગ જે એટલે બે વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ આ બધી ટ્રાવેલિંગ કરશે અને વિદેશ જવાના મોકા મળશે એક્સ્ટ્રા ઓર્ડિનરી ત્રણ વર્ષનો સ્ટે પાંચ વર્ષનો સ્ટે છ વર્ષનો સ્ટે અપડાઉન કરશે કે આ બધી કન્ટ્રી ભરશે અલગ અલગ કન્ટ્રીઓમાં ભરશે આ એની ટ્રાવેલિંગ લાઇનની છે નિશાની આ ટ્રાવેલિંગ વધારે કરશે જોરદાર ટ્રાવેલિંગ કરશે સાથે આ જીવન રેખા આખી કૌ લઈ રહી છે એટલે કહેવાનો મતલબ આ પરિવારને સાથે લઈને ચાલવાવાળો વ્યક્તિ છે આ પરિવારના હરેક સદસ્યને કોઈ પણ બહાર ગયું હોય તો કલાકે કલાકે ફોન કરશે ક્યાં પહોંચ્યો શું કરે છે શું નહીં આ બધી જ જાણકારી રાખશે અને નિર્માણ નાના જીવનમાં ચડાવતરી રહેશે કેમ કે મોક્ષની રેખા છે શનિ ચંદ્ર તરફ જઈ રહી છે જેના કારણે કૌ લઈ રહી છે પણ ચંદ્ર તરફ સીધ જૈન કૌ લઈ રહી છે જેના કારણે એને મોક્ષ મળશે એટલે ઉતાવળ રહેશે જીવનમાં સારું આ વ્યક્તિ વર્તમાનમાં જેટલું રહેશે એટલો એને ફાયદો થશે સારામાં સારો આ ધનરેખા છે એક બે પછી બીજી અહીંયાથી નીકળી રહી છે એક આમ જઈ રહી છે આ સારામાં સારી ધનરેખા છે બીજી અહીંયા છે એક બે ત્રણ ચાર એક અહીંયાથી નીકળીને નામ જઈ રહી છે આ બધી ધનરેખા છે પણ કટકો કટકો છે પણ આ ધનરેખા જોરદાર છે અને વિદેશથી આવક થશે એક ધંધો નોકરી ચાલુ હશે ને એક બાજુ સાઇડ બિઝનેસ ચાલુ હશે અને બિઝનેસ વિદેશથી આવક થશે કેમ કે થી ચાર ધંધાની રેખા છે સારામાં સારી ધંધાની રેખા અને એક રેખા સૂર્ય તરફ જોઈ રહી છે એ સારામાં સારી ધનની રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આને વિદેશથી રૂપિયા કમાવાનો મોકો મળશે ઓનલાઈન બિઝનેસ કોઈ પણ કરશે વિદેશ સ્ટે કરશે અપડાઉન કરશે ચાર વરસ આ સિટીમાં ચાર વરસ ઓલી સિટીમાં વિદેશની અંદર વર્લ્ડ ટૂર પણ કરી શકે છે આ ધનરેખા જબરજસ્ત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે પણ કકડા કકડા એટલે ચારથી પાંચ બિઝનેસ છે જોરદાર બિઝનેસ એમાં અહીંયા એક રેખા કટ થઈ રહી છે આ રાહુરેખા જે કટ થઈ રહી છે એટલે એનો સમય છે બત્રીસ બેતાલીસ બેતાલીસ વર્ષે રાહુ રેખા કટ થઈ અને અહીંયા આગળ જોઈન થઈ રહી છે એટલે બેતાલીસ વર્ષે એક પ્રોપર્ટી મળશે આને જોરદાર બેતાલીસથી માંડી અને પચાસથી વચ્ચે એક બીજી કપાઈ રહી છે એટલે બે પ્રોપર્ટી થશે એક બેતાલીસ વર્ષે અને એક પચાસ વર્ષે મોટી પ્રોપર્ટી લેશે અને એ બે રેખા ઉપર રાહુરેખા આવી રહી છે અને એ અહીંયા જોઈન્ટ થઈ રહી છે આ રાવુ રેખા જે જોઈન્ટ થઈ રહી છે એ રેખામાંથી નીકળીને રાવુ રેખા જોઈન્ટ થઈ રહી છે આ છે ઓનલાઈન બિઝનેસ કરાવશે ઓનલાઈન બિઝનેસ કરાવશે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરાવશે એમાં એને બેનિફિટ મળશે સારામાં સારો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાંથી બેનિફિટ મળશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ જે રેખા અહીંયાથી અહીંયા જોઈન્ટ થાય છે એ એક્સપોર્ટ ઇમ્પોર્ટન્ટની હોય છે સારામાં સારો એક્સપોર્ટ ઇમ્પોર્ટન્ટનો ધંધો કરશે અહીંયા આગળ આ મલ્ટિપર પ્રોપર્ટીની નિશાની છે આ સારામાં સારી મલ્ટિપર પ્રોપર્ટી ભેગી કરશે એ જે રહે છે એ ગામડામાં શહેરમાં સિટીમાં આઉટમાં બધી જગ્યાએ આ મલ્ટિપર પ્રોપર્ટી બનાવી શકશે જોરદાર મલ્ટીપર પ્રોપર્ટીની નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બુદ્ધનો પર્વત છે આ સારામાં સારો બુદ્ધનો પર્વત છે આની પાસે કાઉન્સેલિંગ ફિલ્ડ જોરદાર હશે આની પાસે ડ્રેસ કોડ જોરદાર હશે આની લુક એમ કહેવાનો મતલબ કે પર્સનાલિટી એક્સ્ટ્રા ઓર્ડિનરી સો વ્યક્તિને સમજાવી શકશે અને એની સાથે કામ કઢાઈ શકશે વેપારીમાં એ માસ્ટર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી કે બુદ્ધનો પર્વત જોરદાર ઉભરેલો છે અને સારામાં સારો દેખાય છે એટલે ભૂતપર્વ જોરદાર છે આની પાસે પર્સનાલિટી જોરદાર હશે પોતાનો દેખાવો જોરદાર હશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે આને જૂઠ જરીએ પસંદ નહીં હોય કોઈ જૂઠ બોલે તો આને નહીં ગમે અને સચ્ચાઈ પસંદ અને સામેવાળાને મોઢે જ કહી દેશે તમે આવા છો આ એ રીતની પર્સનાલિટીવાળો વ્યક્તિ છે અને આ સો વ્યક્તિને ટ્રેનિંગ પણ આપી શકે સમજાવી પી શકે પોતાનું કામ કઢાઈ શકે એવી માસ્ટરવાળો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ સૂર્યનો પર્વત છે સૂર્યનું પર્વત જોરદાર છે સૂર્યન પર્વત ઉપર આ રેખા છે આમ કરીને આમ જાય છે અહીંયા આમ જાય છે અને આ સૂર્ય રેખા છે અને અહીંયા આગળ આ ચોરસ બની રહ્યું છે આ સારામાં સારી વસ્તુ છે સૂર્ય રેખા છે સાથે આ રેખા આમ કટ કરીને આમ જઈ રહી છે આને લવ મેરેજ કરાવી શકે છે આ જે રેખા અહીંયાથી જોઈન થઈને આમ જઈ રહી છે ને એ લવ મેરેજ કરાવે અને લવ મેરેજ થયા છે એમના બીજું આ સૂર્યરેખા જોરદાર છે સૂર્યરેખા ઉપર એક્સપોર્ટ ઇમ્પોર્ટ ધંધાને આ ચોરસ થઈ રહ્યું છે આ ચોરસ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ધંધાનું છે એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરી શકશે મલ્ટિસિટી કામ કરી શકશે અને આ ત્રિકોણ થઈ રહ્યું છે આ આ ત્રિકોણ આ ત્રિકોણ સિદ્ધસ્ત કહેવાય આ ત્રિકોણથી એની જે કંઈ પણ ઈચ્છા હોય સો ટકા પૂરી કરશે અને જબરજસ્ત રૂપિયા કમાશે એક્સ્ટ્રા ઓર્ડિનરી રૂપિયા કમાશે જબરજસ્ત અને આ જે સૂર્યરેખા અહીંયાથી નીકળી અને અહીંયા દિજાઈન જે બુધ ઉપર જઈ રહી છે એ અહીંયાથી જઈ રહી છે આ રેખા આ એને છપ્પન વર્ષે જોરદાર ફાયદો કરાવશે બે થરો બિઝનેસ કરાવશે જોરદાર આ અહીંયાથી નીકળીને આવી રહી છે માઇન્ડ રેખા ઉપરથી નિખા નીકળી અને બુધ તરફ જઈ રહી છે આ છપ્પનમાં વર્ષે જોરદાર ફાયદો કરાવશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ સૂર્યરેખા એની નામ પ્રતિષ્ઠા અને કામનો વિસ્તાર એક્સ્ટ્રા ઓર્ડિનરી કરશે સાથે અહીંયા આગળ એક વિદ્યા રેખા પણ છે આ સારામાં સારી વિદ્યા રેખા અને અહીંયા આગળ માછલી છે નાની આ સારામાં સારી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એની પાસે જનરલ નોલેજ જોરદાર હશે લોકો એને પૂછવા આવશે શું કામ કરું શું નહીં જેમ જેમ ઉંમર વધશે એમ એમ લોકો એને પૂછવા આવશે સારામાં સારું અને સૂર્ય પર્વત સારામાં સારો જેનો કામનો વિસ્તાર કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ શનિનો પર્વત છે નથી બહુ બેઠેલો નથી બહુ ઉઠેલો પણ સારામાં સારો શનિનો પર્વત છે પણ અહીંયા આગળ આ સહેજ ઉપસેલો છે એટલે સવારે ઉઠવામાં થોડી આળસ આવે એકવાર આળસ આવે પછી વાંધો નહીં પણ એકવાર આળસ આવે ઉઠી જાય કોઈ વાંધો નહીં પણ ધનની રેખા બહુ સારામાં સારી છે જો એક બે ત્રણ ચાર છેક સુધી ધનની રેખા છે એટલે જીવનના ટોચ સુધી આને ધંધો રહેશે સારામાં સારો જબરજસ્ત શનિ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જોરદાર આ ગુરુનો પર્વત છે ગુરુન પર્વત જોરદાર જે હાથનો ફોટો એવો છે એટલે શેજ દબાયેલો લાગે છે બાકી ફૂલેલો જ છે ગુરુન પર્વત જોરદાર છે એની પર આ મલ્ટિપલ રેખા છે એક અને આ જે રેખાઓ છે એ ધર્મની પણ છે આ ધાર્મિક પ્રવૃત્તિનો થઈ શકે છે અને એક કોઈ ટ્રસ્ટ વડે ટ્રસ્ટ પણ ચલાવી શકે છે કેમ કે આખો ગુરુવલય થઈ રહ્યો છે બહુ સારામાં સારો છે ગુરુવલય થઈ રહ્યો છે અને આ આ એક ધાર્મિક છે અને આને ઓકર્ડ સાયન્સમાં પણ ઇન્ટરેસ્ટ હશે સાયન્સ એટલે કહેવાનું જ્યોતિષમાં પણ ઇન્ટરેસ્ટ હશે અને આ મલ્ટીપલ ધંધા પણ કરશે સારામાં સારા અહીંયા છે સારામાં સારા મલ્ટીપલ ધંધાની રેખાઓ છે સારામાં સારા મલ્ટીપલ ધંધા કરશે ને ગુરુ પર્વત સારો છે હાથ આમ દબાયેલો છે એટલે સારો ખાડો લાગે છે પણ ખાડો નથી ગુરુ પર્વત સારો છે પણ આને પરિવારથી દૂર દૂર રહેવાનું રહેવાનું કે ગુરુની સાઇઝ નાની છે જેના કારણે પરિવારથી દૂર રહેશે એના સગા સંબંધીઓથી દૂર રહેશે કે વિદેશ ટેડ આઉટ કરશે એટલે દૂર જ રહે ગુરુનો પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આની પાસે લીડરશિપ ક્વોલિટી સારામાં સારી હશે જ્ઞાન જોરદાર હશે લોકોને કન્વિન્સ કરવાનો પાવર પણ જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ પરિવારથી દૂર રહેશે કે અપડાઉન કરશે એટલે પરિવારની સાથેની એટલે દૂર રહેવાનો મોકા થશે આ અંદરૂ મંગળ છે આ બાનો મંગળ છે અંદરી મંગળ સારી ઉર્જા માનસિક ઉર્જા જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ બાનો મંગળ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બાનો મંગળ અને હિંમતી સ્વભાવ જોરદાર છે પોતાની ઉપર કોઈ પણ પરેશાની આવી હશે એની ઉપર લડવા માટે પોતે જ સક્ષમ છે એવો જબરજસ્ત મંગળનો પર્વત છે ને સામેવાળાને કેવી રીતે ખાલી જોઈને જ ખબર પડી છે કે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે એવી શોધ ધરાવતો વ્યક્તિ છે આ શુક્રનો પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી શુક્રનો પર્વત છે જબરજસ્ત ફૂલેલો છે અને લક્ઝરી સુખ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે આ પ્રોગ્રેસ રેખાઓ છે સારામાં સારી છે આ જ્યાં સુધી જે પણ કામ હાથમાં લેશે એ કામ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આ ઝુઝુમી રહેશે અને સારામાં સારી રેખાઓ છે અને શુક્રનો પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી જેની પર લક્ઝરી સુખ જોરદાર હશે અને એસી સિવાય ફાવશે નહીં એસીવાળી ગાડી એસીવાળું ઘર અને એસીવાળું જ બધી ઓફિસ પણ એસીવાળી આ બધી વસ્તુ એને પરસેઓ થાય ને જરીએ નહીં ગમે આને સારામાં સારું સુખ મળશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને શુક્રની લગતા કોઈ પણ બિઝનેસ કરશે એમાં એને ફાયદો થશે કોસ્મેટિકનું આઇટમ આવે છે લેડીઝ પ્રોડક્ટ આવે છે કોઈ પણ આઇટમ જ્વેલરી પણ આવે છે ગોલ્ડ પણ આવે છે જમીનની અંદરનું આવે જમીનની બહારનું પણ આવે ઘણી પ્રોડક્ટો આવે છે શુક્ર લગતી એ બધી પ્રોડક્ટમાં એને ફાયદો થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને અહીંયા આગળ આ રેખાઓ છે આ શેર બજારની છે આ લોંગ ટે કરી શકે એટલે આજે શેર લાઈન પાંચ વર પછી વેચે તો એને એનો એટ્રા એટ્રાટે કરે તો એનો ફાયદો થાય લોંગ સ્ટેમાં ફાયદો થાય આ મંગળ રેખા છે બહુ જ સારામાં સારી આ મંગળ રેખા એકલા સપોર્ટ રેખા કહેવાય કહેવાનો મતલબ કે ફોર વ્હીલર કે ટુ વ્હીલર લઈને જાય ગમ્યા બહાર તો દસ સેકન્ડ પહેલાં ખબર પડી જાય કે મને ગાડી અથડાવવાની છે કે નથી અથડાવવાની આ વસ્તુની કહેવાય બીજું આને જમીનથી ફાયદો થાય બીજું આને સ્ટેશનરીના ધંધાથી લાકડાના ધંધાથી દલાલીના ધંધાથી જમીનની અંદર ઊગતું જમીનની બહાર જમીનો લેવે જ આ ગમે બધા જ ધંધામાં એને ફાયદો થાય આને હનુમાન ચાલીસા જેટલી કરે એટલો એને બહુ જ બેનિફિટ મળે હનુમાન ચાલીસા જેટલી કરે એનો ફાયદો થાય કે મંગળ રેખા હોય ને હનુમાન ચાલીસા કરવાની જરૂર હનુમાન ચાલીસા કરે દિવસમાં એક વાર વધાર નહીં પણ એને જબરજસ્ત ફાયદો થાય એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ચંદ્રનો પર્વત છે બહુ સારામાં સારો ચંદ્રનો પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ચંદ્રનો પર્વત છે ચંદ્રનો પર્વત એકદમ નેટ એન્ડ ક્લિલ છે આની પાસે પર્ચેસિંગ પાવર એક્સ્ટ્રા ઓર્ડિનરી આના ઘરના ફર્નિચર જોવા જેવા એ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ ખરીદે વેલ્યુ પર મની હોય અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો પણ સારામાં સારો કરી શકે અને દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવે પાણીની પાણીનું શું કરવા સારામાં સારું કે સિત્તેર ટકા શરીરમાં પાણી હોય અને ભાઈ કલ્પના શક્તિ બહુ જોરદાર હોય કોઈપણ વસ્તુ એની કલ્પના જોરદાર કરી શકે અને એ કલ્પનાના માધ્યમથી એને ફાયદો થાય આ વસ્તુને એને ફાયદો થાય ચંદ્ર પર્વત સારો કલ્પના જોરદાર કરી શકે અને એ કલ્પનાની અંદર કેવી એ બધું ઇમેજિંગ કરી શકે કોઈ પણ વસ્તુનું ઇમેજિંગ કરી શકે જેનાથી એને ફાયદો થાય એક્સ્ટ્રા ઓર્ડિનરી આ મણિપુર ચક્રમાં આ રેખા છે મણિપુર પર્વત ઉપર આ સારામાં સારી રેખા છે આ છે શ્વાસની રેખા આમને શરીરની સુખ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે ભાગ્ય જ કોકવાર બીમારી બાકી બીમારી એ નહીં થાય શરીર સુખ સારામાં સારું આ સુખની રેખા છે આ છે વેપારની રેખા આ સારામાં સારી વેપારની રેખા છે જોરદાર છે આ વેપાર રેખા જોરદાર છે એટલે ભાગ્ય રેખા છે ધનની રેખા બહુ જોરદાર છે અને સુખ પણ છે બે રેખા છે સારામાં સારું પોતાના મહેનતથી આ વ્યક્તિ આગળ આવશે પોતાની મહેનત જાત મહેનત કરીને ઊભું કરશે અને એની ઉપર આખો એનું સામ્રાજ્ય ઊભું કરશે પોતાની મહેનતે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આ જે રેખા છે અહીંયા અને આ ભાગ જે ઉપર જઈ રહ્યો છે જેના કારણે આ વ્યક્તિને એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કોઈ પણ ઓપોર્ચ્યુનિટી આવે તો એને તરત ગ્રેપ કરી લેવી જો એને ગ્રેપ નહીં કરે જવા દેશે જ્યારે મોકો મળે ને ત્યારે મોકો નહીં મળે ને તો દસ વર્ષ રહીને એને પસ્તાવાનું થશે કે મારી પાસે મોકો આવ્યો ને મેં મોકો ન લે કેમ કે આ વિચારોમાં વિચારમાં કેમકે જ્યારે આ અથેળી અને આંગણાની સાઈઝ મોટી હોય ને ત્યારે એનાલિસિસ બહુ કરે એનાલિસિસમાં કોઈવાર મોકો આવ્યો ને તે મોકો છોડી દે એટલે આ મોકો છોડવાના મોકા મળશે એટલે એ વસ્તુ એને છોડવાની નથી જે પણ મોકો મળે એને ગ્રેપ કરી આગળ વધવાનું છે જો આગળ વધશે તો એને ફાયદો થશે ન દસ વર્ષ પછી પસ્તાવો થશે કે ના મેં આ કર્યું ન હોત તો એ પસ્તાવો થાય એ પસ્તાવો ન થાય એના માટે થઈ મોકો પકડી લેવાનો કેમ કે મોકો છૂટવાના મોકા થવાના છે આ પોળવા સારામાં સારા જે આ બિઝનેસમેનના પોળવા છે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને આ એનાલિસિસ આ કોઈ પણ રાજનીતિની ફોલો કરતો હશે એને એનાલિસિસ જોરદાર કરતો હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી એનાલિસિસ કરતો હશે જબરજસ્ત સાથે ગુરુ શનિ સૂર્ય બુધ ચંદ્ર શુક્ર મંગળ આ મંગળ આ બધા ગ્રહ સારામાં સારા છે આ એક કરોડપતિની નિશાની છે સાથે આ આ ગ્રહોને પેશ સારામાં સારો મળ્યો છે એટલે એક કરોડપતિની નિશાની છે અને આ કરોડપતિ થશે અને આને વિદેશ જવાના મોકા વધારે મળવાના કેમ કે દર બે ત્રણ વર્ષે એક વિદેશ રેખા છે કે છેક સુધી ચોઈસથી માંડીને છેક સુધીની બધી વિદેશ રેખા છે એટલે આને લોંગ સ્ટેક કા વર્લ્ડ ટૂર કરવાના મોકા મળશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આવો કોઈને હાથ હોય એ વ્યક્તિ અનુભવ કરી શકે એના માટે મારી ચેનલને શેર કરજો લાઈક કરજો જય સ્વામિનારાયણ